ની સુવિધા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, તો શું વોચમેન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ શકી છે? પોલીસનું શું કહેવું છે સિક્યોરિટીને લઈને? પ્રિયંકા, હાલ મને હું ઘટનાસ્થળ પર છું ને ત્યાં મને કોઈ વોચમેન નથી દેખાઈ રહ્યો, પરંતુ હા, હું દ્રશ્યોમાં આપને બતાવવા માંગીશ કે જે સોસાયટી છે, ભૌગોલિક પરિસ્થિતિ આપને બતાવું કે અહીં જે ડોગ સ્કોડની જે ટીમ છે તે કામ કરી રહી છે. બે ગેટ છે, આપણી ફ્રન્ટ ગેટ છે, ત્યાંથી ઇન્ટરવ્યૂ કરતાં કરતાં અમે સેકન્ડ ગેટ ઉપર આવ્યા છીએ. અહીં આપ જોઈ શકો છો કે અહીં પણ એક ગેટ છે, સોસાયટીનો જે મેઇન ગેટ છે એ મેઇન ગેટ ક્યાંક ને ક્યાંક અહીંથી પસાર થાય છે. સિક્યોરિટી બરાબર અહીં બેસે છે, એની કેબિન પણ બનાવાઈ છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો હાલ સિક્યોરિટી કોઈ ઉપસ્થિત નથી. કદાચ પોલીસ અધિકારી, ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા છે, તેમને લઈ ગયા હશે અને તેમની તપાસ ચાલતી હશે, તેમનું નિવેદન પણ લેવામાં આવશે. હાલની પરિસ્થિતિને જોતા સવારના સમયે આ ઘટના બની છે, એટલે સવારના સમયે આ ઘટના બની હોય, કેટલી જે સમયે સવારના સમયે ધોળા દિવસે આ ઘટના બની હોય ને અચાનક જ આ પ્રકારે જ્યારે દંપતી છે તેના મૃત્યુની ખબર સામે આવે, તેને લઈને આમ જોઈ રહ્યા છું કે મોટી સંખ્યાની અંદર અહીં તમામ લોકો ઉપસ્થિત છે અને તમામ લોકો છે તે અહીં ખાસ કરીને એક જ વાત કરી રહ્યા છે કે સિનિયર સિટીઝન છે તેમને શા માટે ટાર્ગેટ બનાવવામાં, શા માટે તેમની હત્યા કરવામાં આવી. જોકે પ્રાથમિક તપાસની અંદર માત્ર એ જ વાત સામે આવી રહી છે કે લૂંટના ઈરાદે આ ઘટના છે તેને અંજામ આપવામાં આવે છે. પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ ઉચ્ચ અધિકારી છે તે અહીં પહોંચી ચૂક્યા છે. હું રોડ પરનો માહોલ બતાવીશ પ્રિયંકા. સોલા ભુસાની અંદર રોડ પર, બિલકુલ રોડ ઉપર આ શાંતિ પેલેસ બંગલો આવેલો છે અને શાંતિ પેલેસ બંગલોમાં જે ઘટના બની તે ઘટનાને લઈને અહીં તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે, જેથી કરીને ઘટનાને અંજામ આપનારથી લઈને કેવી રીતે ઘટના બની તેની ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવશે અને તમામ માહિતી છે તે પણ ટૂંક જ સમયની અંદર આવી જશે. પ્રિયંકા જી, બિલકુલ. દીપિકા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો હાલ તો તપાસ ચાલી રહી છે કે આખરે કોણ હતા એ હત્યારાઓ કે જે અંદર આવ્યા હતા, એક વ્યક્તિ હતો કે પછી એક કરતા વધારે લોકો આમાં સામેલ હતા, કોઈ જાણ ભેદુ હતા, રેકી કરવામાં આવી હતી કે કેમ, આ તમામ બાબતો લઈને તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ સોસાયટીના જે આસપાસના લોકો છે તેઓ પણ ઘણા જ ભયભીત થઈ ઉઠ્યા છે, કારણ કે ધોળા દિવસે હત્યાની ઘટનાને અંજામ આપીને હત્યારાઓ ફરાર થઈ ગયા છે. વડોદરા સામૂહિક આપઘાત કેસમાં ખુલાસો થયો છે. ભાવિનના નિવેદનને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. સમા પોલીસ એચ ડિવિઝન એસીપીની બે ટીમ બનાવવામાં આવી છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ પણ લેવામાં આવશે. વાસ્તુ દોષ દૂર કરવા માટે જ્યોતિષનો સહારો લીધો હતો. 9 જ્યોતિષીઓની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. આર્થિક ભીંસમાં આવતા આપઘાતનું પગલું ભર્યું હતું. 9 જેટલા જ્યોતિષીઓ પાસે તેઓએ અલગ અલગ સમયે સંપર્ક કર્યો હતો. જ્યોતિષીઓએ પણ 32 લાખ જેટલા રૂપિયા તેમની પાસેથી ખંખેરી લીધા હતા. પરિવાર આર્થિક સંકળામણનું નિવારણ મેળવવા માટે જ્યોતિષીઓ પાસે જતો હતો, પરંતુ જ્યોતિષીઓના ચક્કરમાં પરિવારના માથા પર દેવું સતત વધી રહ્યું હતું. જ્યોતિષીઓ પણ પરિવારના લોકોને સતત લૂંટતા રહ્યા હતા. 9 જેટલા જ્યોતિષીઓના નામ પણ સામે આવી રહ્યા છે. ભાવિન સોનીનું નિવેદન નોંધવામાં આવ્યું છે, ત્યારે ભાવિન સોનીના નિવેદનના આધારે જ્યોતિષીઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નવો વળાંક સામે આવ્યો છે અને આપઘાત કેસનું સનસનીખેજ કારણ પણ બહાર આવ્યું છે. પરિવાર આર્થિક ભીંસમાંથી બહાર આવવા માટે જ્યોતિષીઓના ચક્કરમાં ફસાયો હતો. જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. સ્વાતિ સોસાયટીની માલિકીનું મકાન રૂપિયા 40 લાખમાં વેચવાના ચક્કરમાં રૂપિયા 45 લાખનું દેવું થઈ ગયું હતું. એ દેવામાંથી બહાર નીકળવા માટે અને મકાન વિધિ દ્વારા રૂપિયા 40 લાખમાં વેચાઈ જાય તે માટે 9 જેટલા જ્યોતિષીઓએ વિધિના નામે રૂપિયા 32 લાખ પડાવી લીધા હતા. છતાં દેવું ઉતરવાને બદલે વધી જતા પરિવારને આખરે આપઘાત કરવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ અને વડોદરાના 9 જ્યોતિષીઓની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે. ભાવિન સોની નામની વ્યક્તિ જે હાલ જીવિત છે તેમનું DD લેવામાં આવેલ છે અને એમના નિવેદન પણ નોંધવામાં આવેલ છે, જેથી મુખ્ય પુરાવા તરીકે ભાવિન સોનીનું DD અને તેઓના નિવેદનનું મહત્ત્વ વધી જશે. ભાવિન સોનીના જણાવ્યા મુજબ નરેન્દ્ર સોની જે છે તેમણે એમની પોતાની દીકરી દ્વારા લખાવેલ, નરેન્દ્રભાઈ દ્વારા જ તે નક્કી કરવામાં આવેલું અને તમામે પોતાની મરજીથી દવા પીધેલી. જે પૌત્ર છે પાર્થ, 3 વર્ષની ઉંમર છે, તે સ્વાભાવિકપણે પોતે નિર્ણય ન લઈ શકે અને તે ઊંઘની હાલતમાં હતો, જેથી નરેન્દ્રભાઈ દ્વારા દવા પીવરાવવાની જે ટોટી આવે છે તેના દ્વારા પાર્થને દવા પીવરાવવામાં આવેલી અને આ અંગે
302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। મુખ્ય જે જ્યોતિષ સૌથી પહેલા સંપર્ક કરવામાં આવેલો હેમંત જોશી વડોદરાનો હતો। આ ઉપરાંત અલગ અલગ સમયે